રાજકોટમાં ઘંટેશ્વર એસઆરપી કેમ્પ ખાતે જિલ્લા કક્ષાની ઉજવણી કરાઈ અને કોરોના વોરિયર્સનું સન્માન કરાયું. તેમજ જયેશ રાદડિયાના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું. આઝાદીના સમયથી જ સમગ્ર દેશમાં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી રંગે ચંગે કરવામાં આવે છે, પરંતુ આ વર્ષે કોરોના મહામારીને ધ્યાને લઈને કેન્દ્ર સરકારની માર્ગદર્શિકા મુજબ મર્યાદિત સંખ્યામાં ઉપસ્થિત અધિકારીઓ અને પદાધિકારીઓની હાજરીમાં ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે રાજકોટમાં ઘંટેશ્વર એસઆરપી કેમ્પ ખાતે જિલ્લા કક્ષાની ઉજવણી કરવામાં આવી હતી અને કેબિનેટ મંત્રી જયેશ રાદડિયાના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. તેમજ આ કાર્યક્રમમાં કોરોના વોરિયર્સનું સન્માન કરવામાં આવ્યું હતું અને કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને મર્યાદિત લોકોની હાજરીમાં જ 74મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી હતી. અને આ કાર્યક્રમમાં કેબિનેટ મંત્રી જયેશ રાદડિયા, રાજ્યસભાના સાંસદ અભય ભારદ્વાજ સહિત નેતાઓ અને અધિકારીઓની ઉપસ્થિત રહ્યા હતા. તેમજ આ રાષ્ટ્રીય પર્વ પ્રસંગે રાષ્ટ્રધ્વજને સલામી આપી રાષ્ટ્રગાન કરવામાં આવ્યું હતું. આ સાથે જ કોરોનાના દર્દીઓની ખડે પગે સારવાર કરી રહેલા કોરોના વોરિયર્સનું સન્માન પણ કરવામાં આવ્યું હતું. સમગ્ર ભારત દેશની અંદર 74મા સ્વાતંત્ર્ય દિવસની ઉત્સાહભેર ઉજવણી થઈ રહી છે. આજે રાજકોટ ખાતે જિલ્લા કક્ષાની ઉજવણી કરવામાં આવી હતી. આજના 74મા સ્વાતંત્ર્ય દિન નિમિત્તે દેશના જે જવાનો કે જેને આ દેશને આઝાદ કરવા માટે જે પોતાનું બલિદાન આપ્યું હતું એમને યાદ કરું છું, વંદન કરું છું. પૂજ્ય મહાત્મા ગાંધીજી, સરદાર વલ્લભભાઈ પટેલ સહિત અનેક એવા યુગ પુરુષોએ, મહાનુભાવોએ આ દેશની આઝાદી માટે જેમણે બલિદાન આપ્યું છે એમને સ્વાતંત્ર્ય દિવસ નિમિત્તે યાદ કરી એમના ચરણોમાં કોટી કોટી વંદન કરું છું. સાથે સાથે આજના સમયની અંદર દેશના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ, જે આપણે સૌ ભારતવાસીઓનું એક સ્વપ્ન હતું કે આપણો દેશ એક અને અખંડ બને એ માટે જ્યારે 370ની કલમથી લઈને કાશ્મીરથી લઈ કન્યાકુમારી સુધી આ દેશને એક અને અખંડ બનાવ્યું છે એમને પણ આજે અભિનંદન આપું છું. અને સ્વાતંત્ર્ય પર્વની જ્યારે કોરોનાની મહામારીની અંદર પણ ઉત્સાહભેર ઉજવણી થઈ રહી છે અને માનું છું કે એક ભારતીય તરીકે આજે આપણને સૌને ગૌરવ હોવો જોઈએ અને આ ગૌરવવંતા આ પર્વની સમગ્ર દેશની અંદર ઉલ્લાસભેર ઉજવણી થઈ રહી છે. કેમેરામેન મેરામ સોલંકી, કેટીવી ન્યૂઝ, રાજકોટ.